પ્રયાસમાં છે. ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે, ત્યારે સોમનાથના ધારાસભ્ય તરીકે પણ સેવા આપું છું. ત્યારે ખાસ કરીને આજે શુભ લગ્ન પ્રસંગે અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ લગ્ન પ્રસંગે આજે તેમના જીવનની શુભકામના આપું છું. મા ભવાની અને સોમનાથ દરેક તેમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું. અને ખાસ કરીને એમને ચોરવાડ ગામે મુલાકાત લીધેલી અને સમસ્ત ગામ સમસ્ત શહેરને ધવાળાબંધ જમણવાર આપેલો અને એના પછી ડાયરાનો પણ પ્રોગ્રામ છે. અને ખાસ કરીને અનંતભાઈ જે હું જ્યારે દર્શન કરતો હતો ત્યારે એમની સાથે વાત કરતો હતો ત્યારે મને મળ્યા, એમને ખૂબ જ ચોરવાડ પ્રત્યે લાગણી છે. મને ચાર વાર કીધું કે તમે ખાસ કરીને ચોરવાનું કંઈ હોય તો મને કહેજો, અને ત્યારે મને એવું લાગ્યું કે એમાં મેં શેઠ ધીરુભાઈ અંબાણી જે હતા એ એમના પુત્રમાં મેં જોવા મળ્યું કે એ ધીરુભાઈ અંબાણી જે પદ્ધતિથી કામ કરતા હતા અને જે પદ્ધતિથી ચોરવાડ ગામ માટે જે ચોરવાડ શહેર માટે લાગણી હતી અને પોતાનું પરિવાર સમજીને જે લાગણી વ્યક્ત કરતા હતા અને લાગણીથી જે પણ જતા ગમે ત્યારે મુંબઈ કે ક્યારે એ ખબર પડે કે ચોરવાડથી આવ્યા છે, એટલે તાત્કાલિક જે એમની કોઈ પણ મિટિંગ મૂકીને તાત્કાલિક તેમના લેવા જતા અને એમને શું કામ છે, ચોરવાડમાં કંઈ તકલીફ નથી, ચોરવાડમાં જે પણ કરવું પડે એ તટસ્થ રીતે કહેજો. એવું જ આજે અનંતભાઈએ મને ખુદ કીધું કે તમે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપો છો, કંઈ પણ હોય તો તાત્કાલિક મને કહેજો. એમને મારા નંબર લીધા, એમને ખુદના મને નંબર આપ્યા. આની પહેલાં પણ હું સપ્તાહમાં જયેલો મુંબઈ ત્યાં એન્ટિલેમાં, ત્યારે પણ અમે સાથે એક પરિવાર જેમ રહ્યા અને ખાસ કરીને હંમેશા અંબાણી પરિવારનો મારી ઉપર આશીર્વાદ રહ્યો છે, ચોરવાડ શહેર ઉપર આશીર્વાદ રહ્યો છે. એમ કાયમી માટે મારા ચોરવાડ શહેર ઉપર પણ આશીર્વાદ રહે અને ખૂબ એ લોકો પણ પ્રગતિ કરે, અમને એમ કરતા રહે અને ચોરવાડનું નામ રોશન કરતા રહે. અને એમ તેમના શેઠ ધીરુભાઈ પાસેથી પણ અમને પ્રેરણા મળી છે, તેનાથી પણ અમે પણ એમના પ્રેરણાથી પણ એક વિસ્તાર સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે અને તેમના ગામના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે અમે જાહેરમાં કહેતા હોઈએ છીએ કે અમે શેઠ ધીરુભાઈના ગામેથી આવીએ છીએ, અમને સમજાવવાની જરૂર નથી, અમે શેઠ ધીરુભાઈ પાસેથી શીખા છે અને એના માર્ગદર્શન માટે એના માર્ગદર્શન નીચે હંમેશા માટે ચાલતા રહેશું. ખાસ કરીને ચિરંજીવી અનંત, ચિરંજીવી રાધિકાના લગ્ન પ્રસંગે આપણે સૌએ થોડા દિવસ પહેલાં જોયું કે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન કરી અને સમગ્ર દુનિયાને જામનગરમાં કર્યું. પણ અમારા માટે ખુશીની વાત એ છે કે 1995માં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ લોકોનો જમણવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે એ સમજાવવા માટે થઈ અને 1995માં એ અહીંયા ગામમાં આવ્યા હતા. ત્યારબાદ 2010-11માં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોકિલાબા આ 2010-11માં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ રમ્યા હતા. એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ, એમને વિચાર આવ્યો એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા મા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા એમણે પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે. અને હું ચોક્કસપણે કહીશ કે આ ગામની માટીના સંસ્કાર જે ના કારણે એમને અહીંયા ખેંચી લાવ્યા ત્રીજી પેઢીને, ત્યારે હું અંબાણી પરિવાર વતી ગામ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. માટીની તાકાત જ છે કે અહીંયા બે બે સંસદ સભ્ય પણ જન્મ્યા છે, અહીંયા 5-5, 7-7 ધારાસભ્યો પણ આ માટી આપ્યા છે અને આ દુનિયાને સૌથી મોટા મોટા ઉદ્યોગપતિ તરીકે ધીરુભાઈ અંબાણી પણ આપ્યા છે, વીરેન્દ્ર શાહ પણ આપ્યા છે. એટલે આ ગામની એક તાસીર છે કે આ ગામ આ દેશને રત્નો આપતો જ રહ્યો છે, આ રાજ્યને પણ રત્નો આપતા જ રહ્યા છે. એમ આવનારા સમયમાં ધીરુભાઈ જેવા અનેક આ ગામમાંથી જન્મ લઈએ અને વહેલી તકે બીજા પણ ધીરુભાઈની રાહે ચલે એવા માટે એમની એક આશા હતી અને હું ભગવાનની માતાજીને પ્રાર્થના કરી કે અનંતભાઈની આશા એ વહેલી સાંભળી.